આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંકજભાઈ તેમના ધર્મપત્ની અને એક બાળક જે સાથે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પૈસાની જરૂરિયાત પડતા 60,000 રૂપિયા 10% પર દર્શનાબેન કાળુભાઈ કઠેરિયા પાસેથી લીધા હતા. 140,000 વ્યાજ મૂડી સાથે જ ચૂકવણી કર્યા પછી દર્શનાબેન જ્યારે વધારે પૈસાની માંગણી કરી રહ્યા હોવાથી જ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે જ પંકજભાઈ ભાઈલાલભાઈ પરમાર દ્વારા જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પંકજભાઈનું કહેવું છે કે પૈસા પૂરાની ચૂકવણી કરી દીધા છતાં પણ વારંવાર પંકજભાઈને ફોન કરી વધારે વ્યાજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. તે ગભરાઈ જતાં તેઓએ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. પંકજભાઈનું કહેવું છે કે 60,000 રૂપિયા લીધા પછી પણ 1,40,000ની ચૂકવણી કરી લીધી છે. હું ગરીબ માણસ છું, આ પૈસા ક્યાંથી લાવીશ? કદાચ મને કંઈ થઈ જાય તો મારો પરિવાર શું થશે? તે બીક મને ખૂબ સતાવી રહી છે. આ લોકો ખૂબ માથાભાર છે, વારંવાર ફોન કરીને મને ધમકી આપી રહ્યા છે. એમણે પોલીસ દ્વારા જ ન્યાય મળે, સાથે જ આ વ્યાજખોરથી બચે તેવી અપેક્ષા સાથે જ પોલીસ ફરિયાદ કરી છે. દર્શનાબેન કાલુભાઈ નામ છે. દર્શનાબેન જોડેથી અમે 60,000 લીધા હતા અને 60,000 લીધા પછી એની કને એને મેં 1,40,000 રૂપિયા હાલ દીધા છે. હવે 1,40,000 હાલ દીધા છે બસ, પૈસા આપી દીધા છે. તો તે છતાં બી હજુ બી વ્યાજ માગે ને પૂરા પૈસા આપો એમ કહે છે. અરે સાહેબ, મને રોજ ધમકી આવે છે, મારી એક છોકરી છે, મારી આ બેબી છે, અને રોજ ઘડિયા ઘડિયા પૈસા માગે. મેં 1,40,000 એમણે મેં એમની જોડેથી 60,000 લીધેલા, એના 1,40,000 તો મેં હાલી દીધા છે. હા, ફતેગંજ પોલીસ ચોકી આવ્યો છું. મેં ગઈકાલે એમને પોલીસ કેસ કર્યો હતો, FIR ફડાઈ હતી, અને મારો કેસ અહીંયા આગળ ગઈકાલ મેં કર્યો હતો. હા, વ્યાજે પૈસા લીધા હતા. દર મહિને 2,250 રૂપિયા વ્યાજ ભરવા. વ્યાજ તો ધંધો કરે છે. એ વ્યાજનો ધંધો કરે. તમને ફોન પણ આવે છે? હા, ફોન બી આવે છે, ધમકી બી આપે છે. કેવી ધમકી આપે છે? પૈસા પૂરા આપી દો એમ, મારવાની જાનથી મારી નાખવાની બી ધમકી આપી છે. પૈસા તો તમે આપી દીધા છે ને? હા, પૈસા આપી દીધા, 1,40,000 આપી દીધા છે. ફોન છતાં તે છતાં બી પૈસા, પૂરા પૈસા અને અને પૂરા પૈસા ને વ્યાજ બી માગે છે. હવે આગળ મારે હવે કોર્ટમાં જવું પડશે. તમે ફરિયાદ તો કરી છે? ફરિયાદ તો મેં કરી છે. પોલીસે કંઈ કીધું તમને? આશ્વાસન આપ્યું છે કંઈ? ખાલી આશ્વાસન આપ્યું છે, હજુ કંઈ એક્શન નહીં લીધું. શું નામ આપણું? પંકજ ભાઈલાલભાઈ પરમાર. કઈ દેવાનું? દશરથ કારણા ઓપન સોસાયટી.